નમસ્કાર દોસ્તો, હિન્દુ ધર્મમાં કહેવાય છે કે સાધુનું માગવું તેનો હક છે અને આપણે તેને આપવું એ આપની ફરજ છે. આવું જ કંઈક લોકો વાત કરતા હોય છે, પરંતુ આપણે વાત કરી રહ્યા છીએ જૂનાગઢ લોકસભા બેઠકની, જેને લઈને હવે સાધુ સમાજ મેદાને ઉતર્યો છે. જે આ દોસ્તો સાંભળવા મળ્યું છે કે સાધુ સમાજ જૂનાગઢ બેઠકને લઈને સીએમને મળવા પહોંચ્યો હતો, સીએમને રજૂઆત કરવા પહોંચ્યો હતો. મીડિયા અને સોશિયલ મીડિયાની અંદર આ ખબરો છે તે વાયરલ થઈ છે. અને હવે શું કારણે સાધુ સમાજ ત્યાં પહોંચ્યો હતો, કોના માટે ટિકિટની માગણી કરવામાં આવી રહી છે, શું છે જૂનાગઢ બેઠકને લઈને અત્યાર સુધીના અપડેટ, આ તમામ મુદ્દે વાત કરીશું અને વિડીયોની હવે શરૂઆત કરીશું. નમસ્કાર દોસ્તો, મારું નામ દિલીપ મોરી છે. જૂનાગઢ લોકસભા બેઠક દર વર્ષની જેમ આ વર્ષે પણ તે ફસાઈ છે તેની ટિકિટ, અને આ વર્ષે પણ લાગી રહ્યું છે કે છેલ્લી ઘડીએ એ ટિકિટ જાહેર થશે. અલગ અલગ નામો સામે આવી રહ્યા છે, કોળી સમાજ હોય, રાજપૂત સમાજ હોય કે આહીર સમાજ હોય, આ સમાજના વર્ચસ્વ છે આ બેઠક ઉપર, અને તેના કારણે જ અલગ અલગ નામો છે તે હવે સામે આવી રહ્યા છે. પરંતુ સાધુ સમાજે હવે આ બેઠકને લઈને લડી લેવાના મૂળમાં હોય તેવું દેખાઈ રહ્યું છે, અને તેના જ કારણે સાધુ સમાજે ગાંધીનગરના દરવાજા ખટખટાવ્યા છે. જી હા દોસ્તો, જાણવા મળ્યું છે કે જૂનાગઢ અમુક સંત મહંતો પહોંચ્યા હતા ગાંધીનગર સીએમને મળવા માટે, જૂનાગઢ બેઠકની ટિકિટને લઈને. મુદ્દો એ છે કે વર્તમાન સાંસદ છે રાજેશભાઈ ચુડાસમા, તેની ટિકિટ લટકેલી હોય તેવું દેખાઈ રહ્યું છે, અને રાજેશભાઈની ટિકિટ કપાઈ શકે છે તેવું પણ મનાઈ રહ્યું છે, જેના કારણે કોળી સમાજના અન્ય બહેનો છે તે પણ ટિકિટની માંગ કરી રહ્યા છે, રાજપૂત સમાજે ટિકિટની માંગ કરી રહ્યો છે, અને આહીર સમાજના પણ વાત ચાલી રહી છે. પરંતુ મુદ્દો એ છે કે સાધુ સમાજે પણ ટિકિટની માગણી કરી છે, અને અહીંયા પણ ત્રણ મહંતો સાધુ સંતો ત્રણ વ્યક્તિ છે જે દાવેદાર કહેવાય છે, જે મનાય છે, અને તેના કારણે જ સાધુ સમાજ છે તે આ ત્રણ વ્યક્તિના કારણે ટિકિટની માંગ કરતું હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે, હવે નથી કહેતા. પહેલું નામ છે જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુ. જી હા દોસ્તો, ઘણા વર્ષોથી બાપુ છે તે આ વિસ્તારોની અંદર ખૂબ મોટું વર્ચસ્વ ધરાવે છે, અને શું કારણે સાધુ સમાજ પર ટિકિટ મળે તેના વિશે પણ વાત કરીએ. પરંતુ પહેલાં ત્રણ મહંતોની વાત કરીએ. ઇન્દ્ર ભારતી બાપુ છે, જૂનાગઢ રહે છે, કાટવાડ જાગીર ભારતી આશ્રમના મહંત હતા, અત્યારે જૂનાગઢનો આશ્રમ સંભાળે છે, અને તેનું ગુજરાત રાજ્યની અંદર ખૂબ મોટું વર્ચસ્વ છે, જેના કારણે ઇન્દ્ર ભારતી બાપુને ટિકિટની માંગ છે તે અનેક રાજ્યના ખૂણે ખૂણેથી થઈ રહી છે. તેની પાછળનું કારણ એ છે કે ઇન્દ્ર ભારતી બાપુના ચાહકો છે, તેના ફેન્સ છે, તેના ઉપર જે શ્રદ્ધા રાખે છે આવા લોકો છે, તે લોકો ઈચ્છે છે કે ઇન્દ્ર ભારતી બાપુને સાંસદ બનાવવામાં આવે. અમે આપને જણાવી દઈએ કે યોગી આદિત્યનાથજી છે તે એક મહંત છે, ગોરખપુરમાં તે પણ મહંત હતા, તે સાંસદ બન્યા, અને ત્યારબાદ તે સીએમ બન્યા છે. તો તેની દેશ અને દુનિયાની અંદર ચર્ચાઓ થઈ રહી છે કે એક મહંત છે તે સીએમ છે, અને કઈ રીતે તે પોતાનું રાજ્ય ચલાવે છે, કારણ કે સાધુ સંતો અને બાપુઓ છે તેને કોઈ જ્ઞાતિ જાતિના ભેદ બને ત્યાં સુધી હોતા નથી, કોઈ સાથે કોઈ ધૃણા નથી હોતી, તેના કારણે તેની પકડ પણ સારી હોય છે તેવું મનાય છે. તો જૂનાગઢમાં શું યોગી આદિત્યનાથ છે ઉત્તર પ્રદેશના સીએમ, તે વિકલ્પ જૂનાગઢમાં મળી શકે તેમ છે, આવા પણ સવાલો ઉઠ્યા છે, અને તેના કારણે હવે સાધુ સમાજ છે તે ઇન્દ્ર ભારતી બાપુ ને ટિકિટ મળે તેવું ઈચ્છી રહ્યો છે. આ સિવાય બીજા મહંત છે મહેશગીરી બાપુ. જી હા દોસ્તો, આ મહેશગીરી બાપુ જે છે તેનો ઇતિહાસ ખૂબ જ મોટો છે. તે 17 વર્ષની ઉંમરે તેને શાયદ સંત સાધુ બની ગયા હતા. તે દિલ્હીમાં રહે છે. તે 2014ની ચૂંટણી જ્યારે પ્રથમ વખત બીજેપી શાસનમાં આવ્યું ત્યારે તે દિલ્હીની બેઠક ઉપર, એક દિલ્હીનો વિસ્તાર છે આ બેઠક ઉપરથી તે સાંસદ રહી ચૂક્યા છે, જેના કારણે મહેશગીરી બાપુ છે તેના નામની પણ ખૂબ ચર્ચાઓ હાલ થઈ રહી છે કે મહેશગીરી બાપુને પણ ટિકિટ મળી શકે છે. અને ત્રીજું નામ છે ઋષિ ભારતી બાપુ. જી હા, સરખેજ ભારતીય આશ્રમના મહંત છે ઋષિ ભારતી બાપુ, જેના નામની પણ ચર્ચા થઈ રહી છે. ગિરનાર સાધુ અને સંતોની ભૂમિ છે, અહીંયા પર અનેક સાધુઓ અને સંતો અને મહંતો વસવાટ કરે છે, રહે છે, અને આ વિસ્તારમાંથી જ હાલ આ ત્રણ નામ ચર્ચામાં છે જે
ત્રણેય નામ અમે આપને જણાવી દીધા છે કે ઇન્દ્રભારતી બાપુ, મહેશગીરી બાપુ અને ઋષિ બાપુ. આ ત્રણ નામોની હાલ ચર્ચાઓ થઈ રહી છે. અહીંયા પણ આવી છે. અમે એવું નથી કહેતા કે માત્ર ત્રણ જ છે, પરંતુ હાલ અમારા જે ચર્ચાઓ થઈ રહી છે આ ત્રણ નામોની હાલ ચર્ચાઓ તે જ થઈ છે. જો અન્ય સમાજને ટિકિટ ન આપવામાં આવે તો સાધુ સમાજ ઉપર હાલ આશા છે કે સાધુ સમાજને પણ ટિકિટ મળી શકે છે. એની પાછળનું કારણ એ જ છે કે અહીંયા જ્ઞાતિ જાતિના જે ભેદભાવ છે તે કોઈ સાધુનો દીકરો અથવા તો મહંત સંતને ટિકિટ આપવામાં આવે તો એટલું ઇફેક્ટેડ જ્ઞાતિ છે તે એટલી ઇફેક્ટેડ નથી રહેતી જે જ્ઞાતિને લઈને વોટિંગ થાય છે. અગર સાધુ મહારાજ અથવા તો કોઈ સંત મહંતને ટિકિટ આપવામાં આવે તો આ જે જ્ઞાતિઓનું ગણિત છે તે ક્યાંક ને ક્યાંક ત્યાં ઊંધું પડી જાય છે, જેનું કારણ એક જ છે કે તેની સાથે કોઈ જ્ઞાતિ જાતિને વિવાદ હોતો નથી અને આ જે સાધુ સંતો છે તેને પણ કોઈની સાથે જ્ઞાતિ જ્ઞાતિ કે વ્યક્તિગત વિવાદો નથી હોતા. પરંતુ આ આપનું શું આ તમામ મુદ્દે માનવું છે? શું સાધુ સંતોને ટિકિટ આપે એ જરૂરી છે કે તેને ટિકિટ આપવી જોઈએ કે ન આપવી જોઈએ? અચૂકથી આપ કમેન્ટ કરજો. અને આપવી જોઈએ તો ક્યાં સાધુ મહંતને ટિકિટ આપવી જોઈએ આપ અમને એનું નામ પણ કમેન્ટ કરજો. અગર આપની ઈચ્છા શું છે કે જૂનાગઢમાંથી ખરેખર કોણ જૂનાગઢને ડોર છે તે મજબૂતાઈથી પકડી શકે તેમ છે, લોકોની વાચાઓને ઉજાગર કરે તેમ છે, લોકોના પ્રશ્નોનું સોલ્યુશન કરે તેમ છે, એવા ક્યાં નેતા છે, તો આપ આ તમામ મુદ્દે અમને કમેન્ટ કરીને અચૂકથી જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.